નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઝાદ પ્રસિદ્ધ તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજના ટોપિક ઉપર ચર્ચા કરવાની છે અને આજનો ટોપિક આપણો પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો. પાઘડી એટલે ગદ્દાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત. પણ આ મિલકત છે જે પાઘડી, એ પાઘડીને પણ ઘણા બધા પરિબળો અસર કરે છે. કયા કયા પરિબળો અસર કરે છે તો આપણે આજે અસર કરતા પરિબળોની ચર્ચા કરીશું. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ પાઘડીના મૂલ્યાંકનને આધારે પેઢીના નફાની ક્ષમતા કમાવાની ક્ષમતા પર રહેલું છે. પાઘડીના મૂલ્યાંકનનો આધાર, પાઘડીના મૂલ્યાંકનનો આધાર પેઢીમાં જેટલો નફો છે એ નફો કમાવાની ક્ષમતા પર રહેલો છે. પેઢી જેટલો નફો વધુ કમાશે એટલી ધંધાકીય એકમમાં પાઘડી કેવી છે, વધારે છે. એની કે નફો વધારે તો પાઘડી વધારે, નફો ઓછો તો પાઘડી ઓછી. અને જો નફો એમ કે ધંધાકીય એકમમાં ખોટ હોય અને ખોટ હોય એટલે પાઘડીની કિંમત શૂન્ય થઈ જાય છે. તો ધંધાકીય એકમની વાત કરીએ, નફાના આધારે ધંધાનું સ્થળ, ધંધાનું મુદત, મુદત કેટલા વર્ષો, ધંધાનો પ્રકાર, ધંધાની હરીફાઈ વગેરે પરિબળો અસર કરે છે. તો ધંધાકીય એકમની અંદર પાઘડીને કેટલા કેટલા પરિબળો અસર કરે છે તો વાત કરીએ આપણે. સૌથી પહેલા આપણે વાત કરીશું ધંધાનું સ્વરૂપ. ધંધાકીય એકમની અંદર ધંધાકીય એકમના જે પરિબળો છે એ ધંધાકીય એકમની અંદર સૌથી પહેલું પરિબળ છે ધંધાનું સ્વરૂપ. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમની અંદર વાત કરીએ પાઘડીની ધંધાનું સ્વરૂપ કઈ રીતે અસર કરે છે, આ પરિબળ કઈ રીતે ધંધાકીય એકમ અસર કરતું હોય છે તો એ વાત આપણે કરીએ. ધંધાનું સ્વરૂપ કહેતા ધંધાનું કદ. જો ધંધાકીય એકમની અંદર ધંધાનું કદ નાનું હોય તો ધંધાકીય એકમની અંદર પાઘડી ક્ષમતા કેવી હોય, ઓછી હોય. દાખલા તરીકે વાત આપણે કરીએ, સામાન્યમાં સામાન્ય ધંધાદારી વાત આપણે કરીએ, દુકાનદાર છે, દુકાનદાર જે વ્યક્તિ એ વ્યક્તિ માલિકી ચલાવતા હોય, વાત કરીએ તો એકાંકી પેઢી ચલાવે છે, તો એકાંકી પેઢીની અંદર નફો કમાવાની ક્ષમતા કેવી છે, ઓછી છે. તો ઓછો નફો હોય તો પાઘડી પણ કેવી રીતે હોય છે, ઓછી હોય. પણ ધંધાનું કદ મોટું હોય, ધંધાનું સ્વરૂપ મોટું હોય, દાખલા તરીકે મોટા પાયે બિઝનેસ કરે છે, વાત કરીએ તો કોઈ ભાગીદારી પેઢી ચલાવે છે તો બિઝનેસ કેવો થઈ ગયો, મોટા પાયે. દાખલા તરીકે કંપની ચલાવે છે તો ધંધો કેવો થઈ ગયો, મોટા પાયે. જેટલું ધંધાનું કદ એવડી પાઘડીની ક્ષમતાઓ હોય છે. એટલે કહેવાય છે ધંધાનું સ્વરૂપ પર આડકતરી રીતે ધંધાકીય એકમની પાઘડી પર અસર કરતા હોય છે. નાનું કદ, ધંધાનું નાનું કદ તો પાઘડી ઓછી, ધંધાનું મોટું કદ તો પાઘડી કેવી છે, વધારે છે. અને જો કંપની હોય તો ધંધાકીય એકમની અંદર પાઘડીની ક્ષમતા કેવી છે, વધારે છે. દાખલા તરીકે મલ્ટીનેશનલ કંપની હોય તો વિશ્વની અંદર પ્રખ્યાત હોય, અને વિશ્વની અંદર પ્રખ્યાત હોય તો એના નફાની ક્ષમતા કેવી હોય, વધારે છે. અને એને કારણે પાઘડીની પણ કિંમત કેવી છે, વધારે છે. એટલે કહેવાય ધંધાનો સ્વરૂપ પણ ધંધાને અસર કરતું હોય છે અને પાઘડીને અસર કરે છે. પછી વાત કરીએ ધંધાનું સ્થળ. વિદ્યાર્થી મિત્રો, ધંધાનું સ્થળ પણ પાઘડીને કઈ રીતે અસર કરે છે. આપણા ધંધાકીય એકમની અંદર મેઇન હેતુ કયો છે, નફો તમારો વધુ એટલે તમારી પાઘડી વધુ. તો જો નફો તમારો ઓછો થઈ જવાનો છે તો ધંધાકીય એકમમાં તમારી પાઘડી આપો ઘટી જવાની છે. નફો વધુ છે તો પાઘડી વધુ કહેવાય, નફો ઓછો છે તો પાઘડી ઓછી છે, બરાબર છે. તો ધંધાનું સ્થળ કઈ રીતે પાઘડી અસર કરતું હોય છે, સમજી લો. કયા ધંધા કઈ વિસ્તારમાં આવેલો છે એ ખૂબ અગત્યનું છે. ધંધાકીય એકમની આપણે વાત કરતા હોય તો આપણો ધંધો કઈ જગ્યા પર આવ્યો છે ને, કયા સ્થળે આવ્યો છે ને, એ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે મારે તમને કહેવું હોય કે દાખલા તરીકે ભાઈ જે વિસ્તારોની અંદર વસ્તી ક્ષમતા ઓછી છે, દાખલા તરીકે વાત કરીએ માણસની અવરજવર ઓછી છે, એવા વિસ્તારોની અંદર તમે ધંધાકીય એકમ ચલાવો ને, તમારો ધંધો શરૂ હોય તો એવા ધંધા એવા વિસ્તારોની અંદર આપણા ધંધાકીય એકમ ઓછું લાગતું હોય. પણ જ્યાં માણસોની અવરજવર વધુ હોય એવા વિસ્તારોની અંદર વાત આપણે કરીએ તો ત્યાં આપણે આપણા ધંધાકીય એકમની ક્ષમતા કેવી છે, નફાની ક્ષમતા વધારે હોય, આપણો ધંધો વધુ ચાલે છે, કોઈ આપણો ધંધો ઓછો થતો હોય. તો ટૂંકમાં કહેવાય જો ગીચ વિસ્તારમાં જ્યાં માણસોની અવરજવર વધારે છે એવા વિસ્તારોની અંદર ધંધાનું શરૂ કરવામાં આવે તો ત્યાં
આપણા ધંધા કે કામ આપોઆપ ચાલવાનું છે અને આપોઆપ ધંધો ચાલતો હોય તો આપણો નફો પણ કેવો થાય વધારે થાય અને જે વિસ્તારમાં વસ્તી નથી લોકોની અવરજવર નથી એવા વિસ્તારમાં જો ધંધો શરૂ કરવામાં આવે તો જે આપણે માણસો આપણા નફો ધંધા કે કામ ચાલતું નથી અને એના કારણે આપણો નફો પણ ઓછો રહે છે અને ધંધો કઈ જગ્યા પર આવ્યો છે ઈ પણ પાગડીને અસર કરે છે પછી વાત કરીએ ધંધાના વર્ષો વિદ્યાર્થી મિત્રો ધંધાના વર્ષો કઈ રીતે અસર કરે ધંધાકીય એકમની અંદર ધંધાના વર્ષો કઈ રીતે પાગડી અસર કરે છે ઉદાહરણ તરીકે સમજી લો કે તમે ધંધાકીય એકમની શરૂઆત અહીં તમે કરો છો તમારા ધંધાકીય એકમની શરૂઆતની પહેલ થઈ હજી તમને માર્કેટમાં કોઈ ઓળખતું નથી એટલા માટે લોકો તમારા પર વિશ્વાસ કરશે નહીં એટલે વાત કરવાય જો તમારા પર વિશ્વાસ ન કરે તો તમારા ધંધાની શરૂઆત છે શરૂઆતમાં નફાની ક્ષમતા કેવી હોય ઓછા ઓછી હોય પણ જેમ જેમ તમે ધંધાકીય એકમમાં વર્ષો તમારા 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ તમારા પૂરા થઈ જાય અને માર્કેટમાં તમે જૂના થઈ ગયા અને તમે જૂના થઈ ગયા હોય તો ધંધાકીય એકમની અંદર આપો આપ એમ કહેવાય કે લોકો પણ તમારા ધંધાને આકર્ષાય છે અને જેટલા વર્ષો જૂના એવા તમારે ગ્રાહક પણ તમારા ફિક્સ થઈ ગયેલા હોય છે એ ગ્રાહક તમારી ત્યાં જ વસ્તુ ખરીદે છે દાખલા તરીકે મારે તમને કેવું હોય ઘણા બધા ધંધાકીય એકમની આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર ઘણા બધા ધંધાકીય એકમ એવા છે એના 20 વર્ષ 30 વર્ષ 35 વર્ષ ને 50 વર્ષ થઈ ગયા છે એના પેઢીઓથી પણ ધંધાકીય એકમ એક સરખા ધંધા એ લોકો કરતા હોય છે પેઢીઓના ધંધા ચાલતા હોય છે ટૂંકમાં કહેવાય 50 વર્ષ 100 વર્ષ જૂનો ધંધો હોય વાત કરીએ તો એવા ધંધાકીય એકમના લોકોનો આકર્ષણ ગ્રાહકોનું આકર્ષણ ગ્રાહકોની પહેલ હંમેશા માટે ઈ ધંધા પ્રત્યે વધારે હોય છે એટલે કહેવાય જેટલા ધંધાકીય એકમના વર્ષો જૂના જેટલો ધંધો જૂનો એટલો ગ્રાહક એને આકર્ષાય વધારે અને બીજી વસ્તુ અને એટલા ગ્રાહકો એને ફિક્સ થઈ ગયેલા હોય દાખલા તરીકે કરિયાણાની દુકાનની વાત આપણે કરીએ અથવા કાપડની દુકાનની વાત કરીએ તો એના ગ્રાહકો દર મહિને વસ્તુ ત્યાં જ લેવાવાળા હોય ફિક્સ હોય એટલે કહેવાય ધંધાકીય એકમની વાત આપણે કરતા હોય જેટલા વર્ષો જૂનો ધંધો એટલા ધંધાની અંદર પાગડી કેવી છે વધારે છે પાગડી વધારે છે એનું એક માત્ર કારણ કેવું છે તો કે ઈ ધંધાકીય એકમની અંદર નફો આપોઆપ જ થવાનું છે અને નામ આપોઆપ થઈ જવાનું છે એટલે કહેવાય પાગડી હંમેશા માટે નફાને આધારિત કામ કરે છે જો ધંધાકીય એકમમાં નફો વધી જવાનો છે તો પાગડી આપોઆપ વધી જવાની છે એટલા માટે હું તમને વારંવાર કહું છું કે ધંધાકીય એકમનો આધાર પાગડી ઉપર કેમ પર રહ્યો છે ધંધાના નફા પર રહેલો છે એટલા માટે આગળ વાત કરીએ બજારની સ્થિતિ વિદ્યાર્થી મિત્રો બજારની સ્થિતિ બજારના ઘણા બધા પ્રકારની સ્થિતિ તમને જોવા મળશે દાખલા તરીકે વાત કરીએ તો આ સમયની અંદર બજારની અંદર હરીફાઈ જોવા મળે છે અથવા પૂર્ણ હરીફાઈ જોવા મળે છે અથવા વાત કરીએ તો મોનોપોલી જોવા મળે છે આ યાની કે વાત કરીએ આપણે તો પોતાની મોનોપોલી વાળી વસ્તુ છે ઈજારો જોવા મળે છે અને ઈજારાની અંદર વાત કરીએ તો ઈજારો એટલે શું ઈજારાનો અર્થ તમને ખબર હોવી જોઈએ ઈજારાનો અર્થ એવો થાય કે એક જ વ્યક્તિ વેચનાર અને અસંખ્ય વ્યક્તિ ખરીદનાર આવા ઈજારાવાળા બજારની અંદર પાઘડીની કિંમત બહુ બધી વધુ હોય પાઘડી બહુ વધારે પડતી હોય છે સુકામીને તો કે દાખલા તરીકે સમજી લો કે મારી પાસે એક બજારનો ઈજારો છે એટલે કે હું જે વસ્તુ વેચું એ મારી સાથે કોઈ કોમ્પિટિટર નથી એટલે કે કોઈ હરીફ માણસ નથી એટલે હું ધારોઈ કિંમત લઈ શકું અને હું ધારોઈ કિંમત લઈ શકું તો મારા પોતાનો નફો બહુ વધી જાય અને મારો ધંધો નફો બહુ વધી જાય એટલે પાઘડીની કિંમત પણ આપોઆપ વધી જવાની છે એટલે કે નફો દાખલા તરીકે વધઘટ થાય તો પાઘડીની કિંમતમાં પણ વધારો ઘટાડો જોવા મળે છે એટલા માટે તમને કહું ધંધાકીય એકમના બજારની સ્થિતિ હરીફાઈ વાળી છે તો ત્યાં ઈજા નફાની ક્ષમતા ઓછી ત્યાં બજારની અંદર વાત કરીએ તો પાઘડી કેવી હોય છે ઓછી પણ ઈજારા જેવા બજારોની અંદર પાઘડીની ક્ષમતા કેવી છે ખૂબ વધારે જોવા મળે છે પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ સંચાલકોની કાર્યક્ષમતા હવે વિદ્યાર્થી મિત્રો સંચાલકોની કાર્યક્ષમતા પાઘડી ઉપર શું અસર જોવા મળે છે સંચાલકોની કાર્યક્ષમતા પાઘડી ઉપર કઈ રીતે અસર જોવા મળે છે દાખલા તરીકે વાત કરીએ સંચાલક કે મેનેજમેન્ટ એનું કામ હવે સંચાલકો આપણા ધંધાની પાઘડીની અસર કઈ રીતે થાય છે તો સંચાલકો છે એ હંમેશા માટે નફા પર અસર કરે છે નફામાં શું જોવા મળે છે વધારો દાખલા તરીકે તમને વાત કરીએ આપણે મેનેજમેન્ટ ગુડ
સારામાં સારું સંચાલન કોણ કરી શકે? સાંભળજો, હું સારામાં સારું સંચાલન કોને કહેવાય? તો જે વ્યક્તિ પોતાની પ્રોડક્ટ ની પડતર કિંમત નીચી લાવી શકે ને, એ વ્યક્તિ સારામાં સારું સંચાલન કરી શકે કહેવાય. દાખલા તરીકે સમજી લો કે બજારની અંદર જે પણ કિંમત છે એ કિંમતમાં તમે કોઈ ફેરફાર નથી કરી શકતા, એ સ્થિર રહેવાની છે. દાખલા તરીકે કોઈ પણ ચીજ વસ્તુ, તમે જે પણ ચીજ વસ્તુ લઈ લ્યો, આજે એ ચીજ વસ્તુની બહુ બધી રીપે છે. સાબુ લ્યો, સાબુની બહુ રીપે છે. ડસ્ટર છે, ડસ્ટરની બહુ રીપે છે. ચોક છે, ચોકની બહુ રીપે છે. મોબાઈલ છે, મોબાઈલની બહુ રીપે છે. તમે કોઈ પણ પ્રોડક્ટ લઈ લ્યો, કોઈ પણ વસ્તુ તમે લઈ લ્યો, બજારની અંદર આજની તારીખમાં એની હરીફાઈ જોવા મળે છે. જેને છે રેડી, તો એ વસ્તુની બજાર કિંમત ઉપર તમે કોઈ પ્રકારનો પ્રભાવ નહીં પાડી શકો. હંમેશા માટે સંચાલકોએ જો પોતાના નફામાં વધારો કરવો હોય, પોતાના ધંધાકીય કામમાં નફો વધારો લાવવો હોય, નફામાં ખૂબ વધારો કરવો હોય, તો હંમેશા માટે એને પોતાની પડતર કિંમતમાં જ ઘટાડો કરવો પડે છે. એ વસ્તુ કેમ આપણને સસ્તી પડે? દાખલા તરીકે નો કાચો માલ એક જથ્થામાં ખરીદવામાં આવે તો પછી વાત કરીએ તો એમાં અમુક જે પ્રકારના ખર્ચા લાગુ પડતા હોય, ખર્ચાને ઓછા કરી દેવા આવે તો એવા ઘણા બધા પ્રકારો છે. એ બધું આપણું મેનેજમેન્ટ સંચાલન આઈડિયા આપે છે કે આટલા આટલા પ્રકારના ખર્ચા તમે ઓછા કરી દો, જથ્થામાં વસ્તુ ખરીદો, વસ્તુ સસ્તી પડે છે. યાની કે વાત કરીએ તો જેમ જેમ એમ કહેવાય છે ધંધાકીય કામની અંદર વસ્તુની પડતર કિંમત તમે નીચે લાવી દો તો નફો તમારો આપોઆપ વધે છે. અને નફો તમારો વધે તો તમારા ધંધાની માંગણી કેવી છે, ખૂબ જ વધારે આપોઆપ વધી જવાની છે. અને અન્ય ખાસ લાભ આપણા ધંધાકીય કામની અંદર આપણને ઘણા બધા એવા અન્ય ખાસ લાભ જોવા મળે છે, એ પણ પાગડી અસર કરે છે. વાત આપણે કરીએ તો એવા ખાસ લાભ કયા છે? દાખલા તરીકે કોઈ પણ પ્રકારનો સિમ્બોલ, વિદ્યાર્થી મિત્રો, સિમ્બોલ, લોગો. આજની તારીખમાં ઘણી બધી આ સિમ્બોલ અને લોગો ની આપણે વાત તમને કરતો હોય ને, તો ખાસ કરીને તમારું માઇન્ડ ક્યાં કામ કરે, તો કે ગાડીઓની અંદર. જેટલી પણ ફોર વ્હીલ છે, જેટલી પણ ટુ વ્હીલો છે, ખાસ કરીને ફોર વ્હીલ આપણે વાત કરીએ તો ફોર વ્હીલ આજની તારીખની અંદર લોકો શું કરે છે, પોતાના સિમ્બોલ લોગોને ધ્યાનમાં રાખીને પણ વસ્તુની સેલિંગ બહુ વધારે થતી હોય એવું બને છે. દાખલા તરીકે ભાઈ મર્સિડીઝ ગાડી છે, ઓડી ગાડી છે, જેગુઆર છે, ફરારી છે, છે. દાખલા તરીકે વાત આપણે કરીએ, નાની વસ્તુની ડિઝાઇનની વાત નહીં પણ મોટી વસ્તુ, દાખલા તરીકે કાર, મોટી ગાડી ફોર વ્હીલ છે, એના ડિઝાઇન જે પણ એન્જિનિયર બનાવે છે એ ડિઝાઇનની કિંમત પણ લાખો રૂપિયા હોય, લાખો રૂપિયાની એનો ડિઝાઇન વેચાતી હોય છે. એ ડિઝાઇન શું છે, એક પ્રકારનું તમારી અદ્રશ્ય મિલકત છે. તો ભાઈ એ તમારી ડિઝાઇનને કારણે પણ તમારા નફો, સારી ડિઝાઇન છે, વસ્તુ માર્કેટમાં સારું આવવાનું છે, એના કારણે કંપની વસ્તુ બનાવવાની છે, અને કંપની વસ્તુ બનાવવાની છે તો માર્કેટમાં સેલિંગ વધુ થશે, અને સેલ્સ વધુ થશે, વેચાણ વધુ થશે, તો નફો તમારો વધુ આવે, નફો વધુ તો પાઘડીની કિંમત વધારે છે. એટલા માટે એક વાક્ય ઉપર તમે નિર્ભર રહેજો, જેટલા પરિબળો છે ને એ અંતે અસર નફા પર પેલા કરે છે અને પછી પાઘડી પર કરે છે. જો ધંધાકીય કામની વાત આપણે કરીએ, આમાં જેટલા પરિબળ છે, ધંધાનું સ્વરૂપ, ધંધાનું સ્થળ, ધંધાના વર્ષો, બજારની સ્થિતિ, સંચાલકોની કાર્યક્ષમતા, અન્ય ખાસ લાભ, આ છે છ પરિબળ છે. આ બધા જ પરિબળો અંતે પહેલા અસર નફા પર કરશે અને પછી ઓટોમેટિક પાઘડી ઉપર અસર થવાની છે. નફો વધુ, બધા પરિબળો નફામાં વધારો કરતા છે તો આપો કેવાય પાઘડી વધશે. પરિબળને કારણે નફો ઘટતો હોય છે તો આપો પાઘડી કિંમત ઓછી થઈ જશે. એટલે કહેવાય છે પાઘડીનો આધાર અંતે કેના પર રહેલો છે, નફા પર રહેલો છે. રેડી, તો આપણે આ વિડીયોની અંદર પરિબળોની ચર્ચા પૂર્ણ કરી છે. થેન્ક યુ, ધન્યવાદ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમે વિદ્યાર્થી મિત્રો લાઈક કરજો, શેર કરજો અને આપણે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.